જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુખના થાય છે। પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે। પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ। નમસ્કાર મિત્રો, હું હરિઉદયન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત। મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આપને આજનું પંચાંગ। વિક્રમ સંવત 2079, ઈસવીસન 2023, ભાદરવા વદ 13, ગુરુવાર, તારીખ 12/10/2023। આજના સૂર્ય ઉદયનો સમય 6:35, સૂર્યાસ્તનો સમય 6:17। આજની ચંદ્ર રાશિ છે સિંહ। આ રાશિ 6:16 સુધી, ત્યાર પછીની રાશિ રહેશે કન્યા। આજનું નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની। તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના। જીવનમાં ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો। આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ। 6:16 સુધી સિંહ રાશિ, ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કન્યા। તો મિત્રો, આજના જન્મેલા બાળકો જ્ઞાન બહુ સારી રીતે ગ્રહણ કરી શકશે। તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ। મેષ રાશિ, મેષ રાશિવાળા માટે આજે ધંધાકીય સમસ્યાઓનો સામનો કરવાનો દિવસ। આજે આપણે માનસિક તણાવમાં પણ રહેવું પડે, કામો ન થતાં આપનું માનસિક ટેન્શન વધે, પણ થોડી ધીરજ રાખીને આગળ ચાલો તો ધીરે ધીરે દિવસનો સમય પસાર થતો જાય અને કામમાં સફળતાઓ મળતી જાય। આજે સંપત્તિ અંગેનું કોઈ કામ હોય તેમાં પ્રગતિ થતી દેખાય છે। વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો, ઘણા બધા દિવસથી જે નાનું નાનું માનસિક ટેન્શન હતું એમાંથી મુક્તિ મળે, આજે ભાગ્યનો સાથ મળે અને કોઈક સારી તક સામે આવે એને ઝડપી લઈએ તો આપણે ઘણા સારા કામો આજે પૂરા કરી શકીએ। આજે પ્રવાસમાં સફળતા મળતી દેખાય છે અને કોઈ આપના અંગત સ્નેહી સાથે મનદુખ હોય તો એ સમાધાન પણ આજે આપણે કરી શકીએ। મિથુન રાશિવાળા માટે આજે થોડું સાવધ રહેવું જરૂરી। આજે તમારો દુશ્મન તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરતો દેખાય છે, તો મિત્રો આજે સાવધાની જેટલી રાખીશું એટલો આપણો બચાવ અવશ્ય થશે। મિથુન રાશિવાળા માટે આજે મહત્ત્વાકાંક્ષાઓ વધતી દેખાય છે, પણ મિત્રો બને એટલી મહત્ત્વાકાંક્ષાઓ આપણે પૂર્ણ કરી શકીએ એ રીતે આગળ વધીએ તો આપણે સારા પરિણામ મળે છે। કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો, પણ મિત્રો આજે સાચવીને ચાલવાનું છે। દિવસ લાભ કરતા છે, ગ્રહસ્થ જીવનમાં પણ શાંતિ આવતી દેખાય છે, પણ અચાનક કોઈ નુકસાન થવાની ભીતિ ચોક્કસ રીતે જોઈ શકાય છે, તો કોઈની પણ સાથે નાણાકીય લેવડ દેવડમાં કે વાહન ચલાવવામાં ચોકસાઈ જરૂર રાખજો। આજે છે ને વિચાર કોઈની પણ સાથે મળતો ન આવે તો એ બાબતને પડતી મૂકવી, એની સાથે વિચારભેદની બાબતમાં કોઈ પણ જાતનો વાદવિવાદ ન કરવો। સિંહ રાશિવાળાએ આજે પોતાના સ્વાસ્થ્ય પર સંભાળ રાખવાની છે। આજે સ્વાસ્થ્યમાં કંઈક નાની મોટી તકલીફો આવતી દેખાય છે, તો બને ત્યાં સુધી થોડી સંભાળ રાખશો તો વધુ સારા પરિણામ લઈ શકશો। આજે કરેલા પ્રયત્ન સારું ફળ આપે અને સારું પરિણામ આપણે લઈ શકીએ। કન્યા રાશિવાળા માટે આજે કામકાજમાં વિલંબ આવતો દેખાય છે, પણ મિત્રો જો તમે તકેદારી રાખો અને સાવધાનીપૂર્વક સમયસર કામની શરૂઆત કરશો તો એમાં પણ સફળતા મળશે। આજે કોઈ અગત્યની વ્યક્તિને મળવાનું હોય તો આજે ચોક્કસ મળજો, આ મુલાકાત ટળી ન જાય એની કાળજી અવશ્ય રાખજો। આજની મુલાકાત આપણા ભવિષ્ય માટે જરૂરી દેખાય છે। શું તમે ડૉક્ટરે રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે
અથવા થવાની સંભાવના. તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર. શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે. લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે. શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબ નો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે. તો ચલો ના, લાલ કિતાબ ના ઉપાય થી ચાલો બનાવી આપની પોતાની લાલ કિતાબ. નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો. તુલા રાશિ વાળા માટે આજે જમીન, મકાન, વાહન આ બધા કામોમાં ખૂબ સરળતા આવતી દેખાય છે. તો ઘણા દિવસથી જો આવા કામોમાં કંઈક અટકાવ હોય તો આજે આવા કામો હાથ પર લઈએ તો આ કામો આજે આપણે સરળતાથી પૂર્ણ કરી શકીએ. આજે છે ને આપણું કોઈ જગ્યા પર કામ અટકે અને ત્યાં કોઈક વસ્તુની આપણને જરૂર પડે અને એના વગર આપણું કામ પૂર્ણ થાય એવું દેખાય નહીં, પણ મિત્રો આજનો દિવસ એટલો બધો સરસ છે કે એ વસ્તુ પણ તમને કોઈક આવીને આપી જાય ને તમારું કામ પૂર્ણ થઈ જાય. તો આજનો દિવસ ખરેખર સારો છે, એનો સંપૂર્ણ લાભ લેજો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો, ઘણા બધા લાભદાયક કાર્યો આજે આપણે કરી શકીશું, સારો લાભ મેળવી શકીશું. પણ મિત્રો આજે એક નાનકડી બાબતમાં ચોકસાઈ જરૂર રાખવાની છે. આજે મિત્રો સાથે જે આપણે કામ કરવાનું છે ને એમાં ક્યાંય પણ આપનો મનમોટાવ, મતભેદ આવો ઊભો ન થાય એની કાળજી રાખશો તો આ કામો પણ તમને લાભકર્તા સાબિત થશે. ધનરાશિવાળા માટે આજે નાણાકીય કામોમાં ખૂબ સંભાળીને ચાલવાનું છે. નાણાકીય કામોમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી અવરોધની બાબતો ઊભી થતી દેખાય છે. તે સિવાય મિત્રો આજે સંતાનોના સ્વાસ્થ્ય પર અસર આવતી દેખાય છે, તો બાળકોના સ્વાસ્થ્ય પર અવશ્ય ધ્યાન આપજો. મકર રાશિવાળા માટે આજે થોડું ટેન્શન વધતું દેખાય છે, ખાસ કરીને જે લોકો ભાગીદારીમાં કામ કરે છે એ લોકોનું ટેન્શન વધતું દેખાય. તો આવા લોકોએ આજે કંઈક પણ બાબતમાં જો કોઈ નાની મોટી સમસ્યાઓ હોય તો ભાગીદાર સાથે બેસીને સામસામે વાત કરીને એ સમસ્યાનો ઉકેલ લાવો. આ નાનકડા ટેન્શનને મોટું નહીં થવા દેતા, નહીં તો આગળ જતા તમને તકલીફ પડે. કુંભ રાશિવાળા માટે આજે દિવસ ખૂબ સાચવીને ચાલવાનો છે. મિત્રો આવક કરતાં જ આવકનું પલ્લું નમતું દેખાય તો અહીંયા ધ્યાન રાખવાનું છે અને આજે અકસ્માતની બાબતમાં ખૂબ જ સાવધ રહેવાનું છે. જો સાવચેતી નથી રાખી તો વાહન ચલાવતા આવતા જતા ક્યાંક કશે કોઈ લપસણી જગ્યા પર પડવાથી ઈજા થવાની સંભાવનાઓ ખૂબ મોટી દેખાય છે. તો આ બાબતમાં આજે ચોકસાઈ જરૂર રાખવી. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો, ધંધાકીય કામો સારા, તે સિવાય સામાજિક કાર્યોમાં ખૂબ સારી સફળતા મળે અને કોઈ મહત્ત્વના કાર્ય માટે જો કોઈને મળવાનું થાય તો આ મુલાકાત આપણા માટે લાભકર્તા સાબિત થાય. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ, પણ હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો આજે આપણે કોઈ વિચાર કરીએ ને તો ઘણી વખત આપણને એમ થાય કે આ વાત ખરી કે ખોટ. તો આવી કોઈ એક બાબત છે જે આપણા સમાજમાં બધા જ પૂછે ને આ એક વાત જે છે ને એ એક રિવાજ થઈ ગયો છે, ખાલી પૂછવાનો, કેમ છો ભાઈ, બાકી પૂછવા વાળો બી કાં મજામાં છે નથી ને, છતાં પણ આપણે પૂછવું જોઈએ કેમ છો. તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદકીય સલાહનો. આજની વૈદકીય સલાહમાં જો લોહીમાં બગાડ હોય તો સવારે નરણા કોઠે 4 ખજૂર ખાઈ ને થોડું ગાયનું દૂધ પીવું જોઈએ તો ચોક્કસ તમારા લોહીમાં સુધારો આવે. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે આપણા માનવ દેહનું રક્ષણ કરીશું, કારણ માનવ દેહ એ આપણે મોક્ષના દ્વાર સુધી લઈ જવા માટે સક્ષમ છે. તો આપણે આપણા દેહનું રક્ષણ અવશ્ય કરવું જોઈએ, એની કાળજી અવશ્ય લેવી જોઈએ. ટૂંકમાં કહીએ ને તો સ્વસ્થ રહેવાની કોશિશ કરવી જોઈએ. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. મર્યોદન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.